સમાચારોની શરૂઆત કરીએ. અભિનેતા સલમાન ખાને ફરી એકવાર ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને ગુરુવારે રાત્રે 12 વાગ્યા આસપાસ એક ફોન કોલ મળ્યો હતો, જેમાં કોલ કરનારે સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું હતું. ફોન કરનારે સલમાનને સીધી ધમકી આપી હતી, જેના પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું છે, આ ગીત લખનારને છોડવામાં નહીં આવે. ધમકી ભર્યા મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે 1 મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે. ગીત લખનારની હાલત એવી થઈ જશે કે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસે રાજસ્થાનના જાલોરથી ભિખારામ નામના આરોપીની પણ ધરપકડ કરી હતી. અને આજ મુદ્દે ન્યૂઝ વોરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, વધુ એકવાર સલમાનને ધમકી મળી છે, ધમકીમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ, અભિનેતા સલમાન ખાનને ધમકીઓનો સિલસિલો યથાવત છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગના નામ પર છાસ વારે ધમકીઓ, એટલે દર સપ્તાહમાં 3 ધમકીઓ સરેરાશ છેલ્લા 1 મહિનાથી મળી રહી છે. જો કે આ કેસની અંદર પણ પોલીસ સતર્ક બની છે, કારણ કે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમ પર ગુરુવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં જે એક મેસેજ મળ્યો હતો તેની અંદર લખવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનને લઈને જે એક ગીત બનાવવામાં આવી રહ્યું છે, ગીતકારને 1 મહિનાનો સમય આપવામાં આવે છે, જો એ ગીત રદ નહીં કરે તો તેને મારી નાખવામાં આવશે અને સલમાનમાં જો તાકાત હોય તો તેને બચાવી લે. આ પ્રકારનો એક જે સંદેશ ધમકી ભર્યો આપ્યો છે, જેની અંદર સલમાન ખાનને મારી નાખવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ મેસેજ મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ બની છે, વલ્લી પોલીસ મથકમાં એ અંગેનો ગુનો પણ દાખલ કરાયો છે અને આ મેસેજ કરનાર વ્યક્તિની હાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય એ છે કે અગાઉ પણ સલમાન ખાનને ધમકી મળી હતી, જેની અંદર બુધવારે રાત્રે રાજસ્થાનના જાલોરથી ભિખારામની ધરપકડ પોલીસે કરી છે. એ ભિખારામ નામનો વ્યક્તિ છે કે જે વિક્રમનું નામ લઈ અને કર્ણાટકના હાવેરીમાં બેસીને પોતે લોરેન્સનો સમર્થક હોવાનું કહીને સલમાન ખાનને ધમકીઓ આપતો હતો. એ ઉપરાંત જમશેદપુરમાંથી શાકભાજીની લારી ચલાવતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામ પર ધમકીઓ આપવી, ખંડણી માંગવી, એ ઉપરાંત સલમાન ખાન માફી માંગે, બિશ્નોઈ સમાજની માફી માંગે, મંદિરમાં જાય, આ પ્રકારની માગણીઓ કરતા અનેક ફોન કોલ છે, મેસેજ છે તે મળી રહ્યા છે અને તેને કારણે પોલીસે તેની સુરક્ષા પણ વધારી છે. પરંતુ ફરી એકવાર ધમકી મળવાને કારણે, કારણ કે અહીંયા એટલા માટે એ ઉલ્લેખનીય છે કે ધમકીને સિરિયસ લેવામાં આવી રહી છે, કારણ કે ગત મહિને જે પ્રમાણે એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીનું મર્ડર થયું ને લોરેન્સ બિશ્નોઈ ગેંગનું જે કનેક્શન ખુલ્યું ત્યારબાદથી સતર્ક છે પોલીસ અને આ પ્રકારે મળતી તમામ ધમકીઓને ગંભીરતાથી લઈ રહી છે. જો કે હાલમાં આ કેસ અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જે વિજય જોડા બદલ આભાર આપનો.